સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે ઇફકોમાં જે ચૂંટણી છે તેને લઈને ક્યાંક રસપ્રદ માહોલ જામ્યો છે. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી. ગુજરાતના ડિરેક્ટર પદ માટે દિલ્હીમાં 5 વાગ્યા સુધી મતદાન થશે. ઇફકોના ડિરેક્ટર પદ માટે ભાજપ વર્સિસ ભાજપની લડાઈ છે એટલે આ મુદ્દો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અમદાવાદના બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સીધો જંગ છે. આ આખા મુદ્દા વિશે વધુ વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, ખાસ તો આ જે ચૂંટણી છે અને આ જે પદ છે તે ખૂબ જ પ્રતિષ્ઠિત એક પદ છે, તેના માટે આમાં ભાજપ વર્સિસ ભાજપનું એક જંગ જોવા મળી રહ્યો છે. કઈ રીતનું દ્રશ્ય જોવા મળી શકે છે? બિલકુલ શિવાની, જ્યારે લોકસભા ચૂંટણી કે વિધાનસભા ચૂંટણી હોય છે તેનાથી લોકોને ખૂબ સારી રીતે અંદાજ પણ હોય છે કે ચૂંટણીમાં શું થઈ રહ્યું છે, કોણ શું ચાલી રહ્યું છે, સામ સામે કોણ છે, સાથે કોણ છે. પરંતુ કોર્પોરેટિવનું રાજકારણ ખૂબ જ અલગ છે અને આ વખતે પહેલી વખતે આ રાજકારણ ખુલીને સામે આવી રહ્યું છે. જે ચૂંટણી છે તેમાં 4 વાગ્યા સુધી મતદાન થવાનું છે. જો પ્રાથમિક માહિતીની વાત કરવામાં આવે તો 21 ડિરેક્ટરો માટે ચૂંટણી છે તે યોજાતી હોય છે. 24 એપ્રિલે બોર્ડ મળ્યું હતું અને ત્યારે 29 એપ્રિલ સુધી ફોર્મ ભરવા દિવસો હતા. જો કે દિલ્હીમાં બોર્ડ મળ્યું હતું ત્યારે મહદઅંશે ફોર્મ છે તે સમયે જ ભરાઈ ગયા હતા. અત્યારની જો વાત કરવામાં આવે તો જો આ સમગ્ર 21 ડિરેક્ટરોમાંથી આ એક બેઠક છે તે મહિલા માટેની હોય છે, જ્યારે 8 બેઠક છે તે રાજ્યકક્ષા એટલે કે રાજ્યની કોઓપરેટિવ એજન્સીઓમાંથી નક્કી થતી હોય છે, કે જ્યારે તે સિવાયની જે 12 સીટો હોય છે એ પેક્સમાંથી નક્કી કરવામાં આવતી હોય છે. ઇફકોની વાત કરવામાં આવે તો 14 જેટલી જે બેઠકો છે, 14 જેટલી બેઠકો ઉપર બિનહરીફ ચૂંટણી થઈ ગઈ છે અને આજે 7 બેઠકોમાં જ્યારે ચૂંટણી છે ત્યારે 1 મહિલા બેઠક અને બાકીની જે 6 બેઠક છે તેમાંની 1 બેઠક છે તે ગુજરાત માટેની છે. કેમ કે આ 1 બેઠક માટે 1 કે 2 નહીં શિવાની, પરંતુ 3 લોકોએ પોતાની દાવેદારી છે તે નોંધાઈ છે. જયેશ રાદડે સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રમાંથી કાયમ ફોર્મ ભરતા હોય છે અને સૌરાષ્ટ્રના પેક્સમાં તેમનું એક અલગનું વર્ચસ્વ છે, તો તેની સામે બિપિન પટેલ દ્વારા પણ જે ઉમેદવારી છે તે નોંધાવવામાં આવી છે. તો આ તમામની વચ્ચે ઉત્તર ગુજરાતમાંથી પંકજ પટેલ, સાબરકાંઠા સરકારી આગેવાન છે પંકજ પટેલ, તેમણે પણ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. અને આ સૌથી મહત્વની બાબત છે શિવાની કે આ 3 3 ભાજપમાં છે, એટલે કે ભાજપની અંદર જ સામાન્ય રીતે કોઈ જે કોઓપરેટિવની અંદર હંમેશા ચૂંટણી જ્યારે યોજાતી હોય છે ત્યારે ભાજપ વર્સિસ કોંગ્રેસ હોય છે, એટલે કે જે હોદ્દેદારો હોય છે તે અલગ અલગ પક્ષમાં હોય છે. પરંતુ આ વખતે એવું નથી થયું. ભાજપના જ 3 જે હોદ્દેદારો છે તેમણે ડિરેક્ટર બનવા માટે પોતાના ફોર્મ છે તે ભર્યા છે અને છેલ્લે ગણ સુધી ફોર્મ પાછા નથી ખેંચાયા. એ કારણે જ્યારે 7 બેઠકોની ચૂંટણી થઈ રહી છે ત્યારે 1 જે બેઠક છે તે ગુજરાતની પણ છે. મહત્વપૂર્ણ એટલે પણ છે કે કેન્દ્રીયનું અલગ સહકારનું મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે અને તેમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હોવા સાથે સહકારિતા મંત્રી પણ છે. પરંતુ જ્યારે વાત ગુજરાતની થઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી ભાજપના 3 લોકોએ ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. માનવામાં એવું આવી રહ્યું છે કે જયેશ રાદડિયા સૌથી આગળ ચાલી રહ્યા છે અને જીત જયેશ રાદડિયાની થશે, પરંતુ કોઓપરેટિવ સેક્ટરમાં પણ ભાજપનું કેટલું આંતરિક રાજકારણ છે તે આ એક ઘટના ઉપરથી જોવા મળી રહ્યું છે. રાદડિયા છે, સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે મોટું નામ છે. બીજી તરફ બિપિન ગોતા કે જેનું ભાજપના મોટા નેતાઓ સાથે તેમની સમીપતા એ પણ ચર્ચાનો વિષય ચોક્કસથી આ મુદ્દે બની રહી છે. આવતીકાલે ચેરમેન પદ માટેની જે ચૂંટણી છે તેને લઈને થશે ને અત્યારે ડાયરેક્ટર પદ માટે કોણ તેને લઈને પણ આ વિષય ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.